बाळको आजना वीडियो नी अंदर आपणे जे आप अगाउ मूलभूत राशिओ भण्या एनी मदद थी केटलाक अन्य एकमो जोईशुं। एमां त्रण एकम त्रण राशि एवी छे के जे रसायण विज्ञानमां खूब 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 उपयोगी छे। ए त्रण राशिओ पर आजे आपणे चर्चा करवाना छीए। कद, घनता अने तापमान बहुज काम में आवशे। आ त्रण शब्दों एटले आपणे ज्योति जो ज्योतिनी तीव्रतानी आपणे जरूर नथी, एम्पियरनी आपणे जरूर नथी, पण एवा पद के जे आपणा केमिस्ट्रीमां रोज बरोजना दाखलाओमां आवशे एने आपणे क्लियर कट भणीए। तो सौथी पहला कदनुं सूत्र, तो कद बराबर शुं आवशे बोलो? कद बराबर लंबाई गुणिया पहोळाई गुणिया ऊंचाई LBH। लंबाई पण मीटरमां मपाय, पहोळाई पण मीटरमां मपाय अने ऊंचाई पण मीटरमां वपराय, એટલે કદનો એકમ થાય મીટર ક્યુબ। તો SI એકમ પૂછાય તો આવે મીટર ક્યુબ। ઓકે, MCQ નંબર 1। હવે પોઈન્ટ નંબર 2, વ્યવહારિક એકમ કયો? વ્યવહારિક એકમ કયો? તો વ્યવહારમાં આપણે દૂધની દુકાને કે અન્ય જગ્યાએ જઈએ તો આપણે લીટરમાં માગીએ છીએ વસ્તુ, તો વ્યવહારિક એકમ કયો કદનો? તો વ્યવહારિક એકમ આવશે લીટર। પ્રયોગશાળામાં દ્રાવણો ખૂબ ઓછી માત્રામાં જરૂર પડતી હોય છે, ખૂબ ઓછી માત્રામાં જરૂર પડતી હોય છે, આથી પ્રયોગશાળામાં સામાન્ય રીતે મિલીલીટર એકમનો ઉપયોગ થાય છે। જેને ML લખાય, મિલીલીટર વપરાય છે। ઓકે, પ્રયોગશાળામાં કદ માપવાના સાધનો કયા? આપણે કેવી રીતે નક્કી કરીએ કે આપણે લીધેલું દ્રાવણ 5 ML છે કે 10 ML છે કે કેટલું છે? તો એના માટે આપણી જોડે એના જુદા જુદા સાધનો હોય છે। એમાં આવે છે બ્યુરેટ, પીપેટ, અંકિત નળાકાર। એ નળાકારમાં છે ને મૂલ્યો આપ્યા હોય, તમે જેમ જેમ દ્રાવણ ભરતા જાઓ એમ એ મૂલ્યો, જે કાપો આવે જેમ ઇન્જેક્શન તમે જોયું હશે તો ઇન્જેક્શન ઉપર કાપા હોય છે, એ રીતના કાપા હોય જ્યાં તમે ખબર પડી જાય કે તમે કેટલું દ્રાવણ લીધું છે। ઓકે, તો આ દ્રાવણોનો ખાસ ઉપયોગ થાય છે, સોરી આ સાધનોનો। તો કદનો SI એકમ લઈ લીધો, વ્યવહારિક એકમ લઈ લીધો, પ્રયોગશાળામાં મુખ્યત્વે કયો એકમ વપરાય એની વાત થઈ ગઈ, કયા સાધનો કદ માપવા માટે ઉપયોગમાં લેવાય છે, બ્યુરેટ, પીપેટ 10 ML માપે, એટલે ફિક્સ હોય, તમે લેબમાં આવશો એટલે તમને દેખાડીશું। ઓકે, હવે આપણે જુદા જુદા એકમ પરિવર્તન શીખીએ કદ માટે, બહુ જ અઘરા છે એટલા ને બહુ ધ્યાનથી જોજો। જુદા જુદા એકમ પરિવર્તન, એક એકમમાંથી બીજા એકમમાં કેવી રીતે જવાય? તો સૌથી પહેલો પોઈન્ટ મારે આ શોધવું છે કે 1 મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ, તો કેવી રીતે આને શોધવું? બરાબર છે, તો 1 મીટર ક્યુબ બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ? તો 1 મીટર ક્યુબ ને આ રીતે લખાય, 1 મીટર ક્યુબ બરાબર 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર લખાય। હવે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર લખાય, અને 100 100 100 100 એટલે 10^2, આ 10^2 અને આ પણ 10^2, એટલે અહીંયા થયા 10^6 સેન્ટીમીટર 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 3 વાર એટલે સેન્ટીમીટર ક્યુબ।
આ રીતે એકમ પરિવર્તન પણ આવે, 1 મીટર ક્યુબ બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ. હવે તમને 1000 મીટર ક્યુબ બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ એવું પૂછે તો શું કરશો? તો 1000, તો એકે 1 મીટર ક્યુબે, સોરી અહીંયા મીટર ક્યુબ, 1 મીટર ક્યુબે 10^6, તો 1000 કેટલા? ઓકે, ચલો સંબંધ નંબર 1 થયો. સંબંધ નંબર 2 ભણીએ. 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml. એટલે તમે 1 સેન્ટીમીટર ક્યુબ ની ટાંકી બનાવો, કેટલી નાની થાય, એમાં 1 ml જ પદાર્થ ભરી શકો. તો 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml. હવે ત્રીજો કે ભાઈ આની જગ્યાએ જો હું 1000 સેન્ટીમીટર ક્યુબ લઉં તો 1000 ml કહેવાય, અને 1000 ml બરાબર 1 લિટર કહેવાય. તો 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લિટર. આ સેન્ટીમીટર ક્યુબનો મતલબ શું ખબર? ધારો કે તમે એક પાત્ર લો, એ આ બાજુ 1000 સેન્ટીમીટર, આ બાજુ 1000 સેન્ટીમીટર, અને ઊંડું પણ 1000 સેન્ટીમીટર, અને પછી ટાંકી બનાવો તો એમાં કેટલો પ્રવાહી સંગ્રહ થાય? તો 1 લિટર પ્રવાહી સંગ્રહ થાય. આનો અર્થ એવો થાય છે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml, 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1000 ml, અને 1 લિટર. હવે હું છેલ્લો પોઈન્ટ સમજાવું, બહુ અગત્યનો છે, તો આટલાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી કદનો વધુ એક પોઈન્ટ સમજીએ આપણે. હવે બહુ અગત્યનો પોઈન્ટ, 1 મીટર ક્યુબ બરાબર કેટલા લિટર? તો સૌથી પહેલું હું કરીશ, 1 મીટર ક્યુબ બરાબર 10^6 સેન્ટીમીટર ક્યુબ. હવે 10^6 એટલે આ રીતે લખાય, 10^3 ગુણ્યા 10^3 સેન્ટીમીટર ક્યુબ લખાય જ ને, 6 એટલે 3 વત્તા 3. હવે 10^3 એમની એમ રાખું, આ 10^3 એટલે 1000 લખાય, 1000 સેન્ટીમીટર ક્યુબ. હવે આને આવું લખાય, 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1000 મિલીલીટર, અને 1000 મિલીલીટર બરાબર 1 લિટર. ફરીથી 1 મીટર ક્યુબ બરાબર 10^6 સેન્ટીમીટર ક્યુબ, એ તો આવડી ગયું, ના આવડતો ડાયરેક્ટ શીખી લો. 1 મીટર એટલે 100, એવા 3 વખત મીટર છે એટલે 100 100 100, 3 વાર એટલે 6 મીંડા થયા, એટલે 6 6 ને તોડી નાખ્યા 3 3, 10^3 એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ, 1000 સેન્ટીમીટર ક્યુબ એટલે 1000 ml, અને 1000 મિલીલીટર બરાબર 1 લિટર, એટલે જવાબ આવ્યો 10^3 લિટર બરાબર 1000 લિટર. આ તમારે અહીંયા મૂકવાનું. ઓકે, ચલો 2-3 દાખલા હોમવર્કમાં આપું છું, તમે કરજો. 200 સેન્ટીમીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા મીટર ક્યુબ, 100 લિટર બરાબર ખાલી જગ્યા મીટર ક્યુબ પ્રેક્ટિસ કરવાની તમારે, અને 100 મિલીલીટર બરાબર ખાલી જગ્યા લીટર, આ 3 દાખલા તમારે જાતે કરવાના છે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો, આ પોઈન્ટ ખાસ મોઢે કરજો. આ પોઈન્ટ એવો છે કે જેમાં અત્યાર સુધી આપણે ભણ્યા એ બધા આમાં કવર થઈ જાય છે. હવે આપણે બીજો પોઈન્ટ શીખીએ. બાળકો, તાપમાન આ એક એવો પોઈન્ટ છે જે કેમિસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય એના કોઈ પણ દાખલામાં આની જરૂર પડશે. તો પહેલામાં પહેલો પોઈન્ટ છે તાપમાનનો એકમ. તાપમાનનો SI એકમ કેલ્વિન લેવાય છે, એની સંજ્ઞા છે કે. તાપમાનનો SI એકમ કેલ્વિન લેવાય છે. વ્યવહારિક એકમ જે આપણે ડેલી રૂટીન લાઈફમાં બોલીએ છીએ એ સેલ્સિયસ લેવાય છે. આપણે એમ કહીએ ને કે પાણીનું ઉત્કલન બિંદુ, તો કે 100 સેલ્સિયસ. ઓકે, તો એ સેલ્સિયસ છે જે વ્યવહારિક એકમ છે. અને ડોક્ટરના થર્મોમીટરમાં જે હોય છે, ડોક્ટરનો જે થર્મોમીટર હોય છે જે આપણને એમ કે તમને આટલો તાવ છે, એ ફેરનહીટ એકમમાં હોય છે. ફેરનહીટ
ઓકે, ફેરનહીટ એકમ હોય છે. એટલે તમને એમ કે 98 તાવ છે, મતલબ 98 ફેરનહીટ તાવ છે. 98 તાવ તમે એમ સમજો કે 98 સેલ્સિયસ તાવ છે. અલા ગોડા, 98 સેલ્સિયસ હોય ને તો તમે બળી રાખ થઈ જાઓ, તમે હવામાં ઉડતા હોય. એટલે આ બધું ધ્યાન રાખવાનું. ઓકે, તો 3 એકમ છે આના. હવે જેમ પેલામાં ભણ્યા એ જ રીતે આ તાપમાન માપવા માટે સાધન કયું વપરાય છે? તો આખા ગામને આવડે છે આ સાધન. વપરાય છે થર્મોમીટર. ઘણાના ઘેરા કોરોના કાળમાં આવી ગયા ઘેર થર્મોમીટર, કે ભાઈ ઘેર જ માપવાનું રાખો. હવે સંબંધ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે? તો ડિગ્રી, સોરી, કેલ્વિન બરાબર, કેલ્વિનમાં તમારે કોઈ મૂલ્ય શોધવું હોય અને તાપમાન તમને સેલ્સિયસમાં આપ્યું હોય તો એ 273.15 ઉમેરવાના. સેલ્સિયસમાં 273.15 ઉમેરવાના. કેમ? કારણ કે 0 સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન થાય. બરાબર, આ સંબંધ યાદ રાખજો. બધા દાખલામાં આ જ કામમાં આવશે. 0.15 છેલ્લે એકવાર માટે નહીં યાદ રાખો તો ચાલશે, પણ સેલ્સિયસમાં 273 ઉમેરો એટલે તમને જવાબ આવી જાય. હું બધા જ સૂત્રો જે છે એના બધાના દાખલા પણ શીખવાડું છું. સંબંધ નંબર 1, આ બહુ જ અગત્યનો સંબંધ. સંબંધ નંબર 2, ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ. તો ફેરનહીટ બરાબર, ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5, 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ઓકે, આ સૂત્ર છે સેલ્સિયસ ને ફેરનહીટમાં ફેરવવાનું. હવે એક પ્રશ્ન થાય કે સાહેબ સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવતા આવડી ગયું, સેલ્સિયસ ને ફેરનહીટમાં ફેરવતા આવડી ગયું, પણ ફેરનહીટ ને કેલ્વિનમાં કેમનો ફેરવવો? ઓકે, તો ત્રીજો પોઈન્ટ, ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ. તો શું કરો, અહીંયાથી સેલ્સિયસ ના સૂત્રનો કરતા બનાવો. તો ડિગ્રી સેલ્સિયસ ગુણ્યા 9/5 બરાબર, સૂત્રનો કરતા બનાવો તો ફેરનહીટ માઇનસ 32. ફેરનહીટ માઇનસ 32. હવે ડિગ્રી સેલ્સિયસ બરાબર 5/9, આ 5 ઉપર ને 9 નીચે, ડિગ્રી ફેરનહીટ માઇનસ 32. અને આ સેલ્સિયસ આમાં મૂકી દો તો કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ ની જગ્યાએ આવશે 5/9 ડિગ્રી ફેરનહીટ માઇનસ 32 પ્લસ 273.15. જો કે આની જરૂર નથી, પણ એમસીક્યુ માં આવી જાય નીટમાં તો તમારે કામમાં આવી જાય. તો આ 3 સંબંધ તમારે યાદ રાખવાના છે. સેલ્સિયસમાં 273 ઉમેરો તો કેલ્વિન થાય, સેલ્સિયસમાંથી ફેરનહીટ અને ફેરનહીટમાંથી કેલ્વિન. હવે બહુ જ અગત્યનું વાક્ય લખવા જઈ રહ્યો છું, પછી તમને દાખલા શીખવાડું. યાદ રાખો મોમેન્ટ, યાદ રાખો મોમેન્ટ. સેલ્સિયસ ઋણ મૂલ્ય, ઋણ મૂલ્ય એટલે નેગેટિવ ઋણ મૂલ્ય હોઈ શકે. ઓકે, પણ ખાસ વાત યાદ રાખજો, કેલ્વિન ક્યારેય ઋણ મૂલ્ય ના હોય. કેમ ના હોય એ આપણે ચેપ્ટર નંબર 2 માં પણ શીખવાડીશું. એટલે સેલ્સિયસ ઋણ મૂલ્ય હોઈ શકે, પણ એ પણ ક્યાં સુધી? તો સેલ્સિયસ નું ઋણ મૂલ્ય પૃથ્વી પર માઇનસ 273.15 સેલ્સિયસ હોઈ શકે, આનાથી નીચે ના જાય. તમને એમ થાય સાહેબ તમે ક્યાંથી લાયા? તો જુઓ, આ 273.15 આમાં મૂકો માઇનસ, તો આ માઇનસ ના પ્લસ ઉડી જાય, એટલે કેલ્વિન 0 થઈ શકે, 0 થઈ શકે. પણ હવે સમજો કે અહીંયા તમે માઇનસ 300 મૂક્યા, તો એ માઇનસ 300 અહીંયા મૂકો, તો 273 માઇનસ 300 કરો તો માઇનસ 27 થઈ ગયા. પણ કેલ્વિન તો ઋણ હોય નહીં, એટલે સેલ્સિયસમાં ઓછામાં ઓછું ન્યૂનતમ મૂલ્ય કેટલું? આ
એનાથી ન્યૂન તમે જઈ શકો નહીં. બસ આ જ છે સાયન્સમાં, આ લેવલના તમારા વિચારો આવવા જોઈએ. અમે શીખવાડ્યું, આની જગ્યાએ હું પેપરમાં પ્રશ્ન પૂછી લઉં, સીધો પ્રશ્ન પૂછી લઉં કે બોલો કે નીચેનામાંથી કયું સેલ્સિયસનું તાપમાન અયોગ્ય છે. એમાં ચાર વિકલ્પ આપ્યા હોય, એમાં એક વિકલ્પ -300 સેલ્સિયસ હોય, તો તમને ટપ્પો પડવો જોઈએ કે જો -300 મૂકીશ તો કેલ્વિન ઋણ થઈ જશે. પણ સાહેબે કહ્યું હતું કેલ્વિન ઋણ હોઈ શકે નહીં. આ લેવલનું થિંકિંગ તમારું ડેવલપ તમારે કરવાની જરૂર છે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે હું આના દાખલા તમને શીખવાડું છું. ચલો, પાણીનું ઉત્કલન બિંદુ 3 એકમમાં જણાવો. તો તમે જાણતા હોય એ એકમ લખો. ચલો પહેલા તો પાણીનું ઉત્કલન બિંદુ, પાણીનું ઉત્કલન બિંદુ કેટલા સેલ્સિયસ છે? 100. એટલે પહેલો જવાબ આવી ગયો. બીજો, કેલ્વિનમાં ફેરવો. તો સૂત્ર શું હતું? કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. તો 100 વત્તા 273.15, એટલે જવાબ આવ્યો 373.15. આવ્યો કેલ્વિન એકમ, તાપમાન કેલ્વિન એકમમાં આટલું. ફેરનહીટ જણાવો. તો ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. કિંમત મૂકો તો 9/5 સેલ્સિયસની જગ્યાએ 100 + 32, એટલે 20. અહીંયા 20 આવશે, આ બે ઉડી જાય, 9 × 2 = 18, એટલે 180 + 32 એટલે 8 × 3 = 11. 11 એટલે 1, એટલે 212 ફેરનહીટ થાય. એટલે પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં 100, કેલ્વિનમાં 373.15 અને ફેરનહીટમાં 212. આવો બીજા દાખલામાં. એક વ્યક્તિને ડોક્ટરે, કોણે? ડોક્ટરે કેટલો તાવ કીધો? 100. હવે ડોક્ટરે કહ્યું છે એટલે આ એકમ ફેરનહીટ હશે, એટલે તાવ તમને ફેરનહીટમાં આપી દીધો છે, 100 ફેરનહીટ. બીજો દાખલો, સેલ્સિયસમાં ગણો. તો સેલ્સિયસમાં ગણવાનો છે, તો ફેરનહીટ બરાબર સૂત્ર લગાડો, 9/5 × ડિગ્રી સેલ્સિયસ + 32. ફેરનહીટ આવ્યો તમારી પાસે 100 × 9/5 ડિગ્રી સેલ્સિયસ + 32. આ 32 આમ આવે એટલે 100 માંથી 32 જાય એટલે 68. 9/5 ડિગ્રી સેલ્સિયસ, તો ડિગ્રી સેલ્સિયસ બરાબર સાઈડમાં અહીંયા ગણું છું, ડિગ્રી સેલ્સિયસ બરાબર 5 ઉપર 9 નીચે, એટલે 5 × 68/9, એટલે 68 × 5/9, તો આન્સર આવે છે 37.7. એટલે શરીરનું તાપમાન સેલ્સિયસમાં 37.7 છે. હવે કેલ્વિનમાં તો બહુ સહેલું, આ સેલ્સિયસ છે એમાં 273.15 ઉમેરવાના, એટલે 37.7 + 273.15. ઓકે, તો 37.7 વત્તા 273.15, તો 310.92 કેલ્વિન. ઓકે, તો આ બે દાખલા પ્રેક્ટિસ કરો એટલે બધું આવી જાય, અને આટલું તમારે હોમવર્ક છે. ક્લિયર છો? તો સ્ક્રીનશોટ લઈ લો. હવે છેલ્લું, ખાલી 2 મિનિટનો ટોપિક બાકી છે, સ્ક્રીનશોટ લઈ લેજો. બંને દાખલા આવી જાય એ રીતે પહેલા હોમવર્કનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આવે દાખલાનો. આ દાખલાનો પણ સ્ક્રીનશોટ લઈને લખી લેવાનો છે. ચલો, ઘનતાની ઇંગ્લિશમાં ડેન્સિટી કહેવાય.
શું કહેવાય બાળકો, ડેન્સિટી. ઓકે, એટલે એની સંજ્ઞા થાય કેપ, સોરી, સંજ્ઞા થાય સ્મોલ ડી. આનું સૂત્ર છે ઘનતા ડી બરાબર, ડી બરાબર દળ ભાગ્યા કદ, એટલે એમ બાય વી. હવે દળનો એકમ કયો છે? કિલોગ્રામ. અને કદનો એકમ મીટર ક્યુબ. બીજા કયા કયા એકમો આવી શકે? તો ગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ત્રીજો શું આવી શકે? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ચોથો શું આવી શકે? ગ્રામ ભાગ્યા લીટર. ચોથો, પાંચમો ગ્રામ પ્રતિ મિલીલીટર. છઠ્ઠો કિલોગ્રામ પ્રતિ લીટર. સાતમો કિલોગ્રામ પ્રતિ મિલીલીટર. તો આટલા જુદા જુદા ઘનતાના એકમો હોઈ શકે. આનું એકમ કન્વર્ઝન તમારે ફિઝિક્સમાં સારી રીતે આવશે. મેં આ જે ચલાવ્યું એ સૂત્રો હતા, ફેરનહીટ, સેલ્સિયસ, મીટર ક્યુબ ને સેન્ટીમીટર ક્યુબ ને એ બધું. હવે 2 મિનિટનો એક થિયરી છે જે તમે આપણે જે રેફરન્સ બુક આપી છે એમાં આપેલું છે કે સાહેબ દળ અને વજનમાં શું ફરક. દળ અને વજનમાં એક અને માત્ર એક ફરક, ખાસ એટલું જ સમજી લો તમે. દળ જે છે એ આખા બ્રહ્માંડમાં, આખા બ્રહ્માંડમાં કોમન હોય. મતલબ કે કોઈ પદાર્થનું દળ પૃથ્વી પર 100 કિલો થયું તો ચંદ્ર પર ઉપર પણ એનું દળ 100 કિલો જ થાય. કારણ કે દળ ગુરુત્વાકર્ષણ બળની અસરથી સ્વતંત્ર છે. જ્યારે વજન એ જગ્યા બદલાતા બદલાય છે. મતલબ કે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન 60 કિલો હોય તો ચંદ્ર પર એનું વજન 10 કિલો થઈ જાય. કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા 6ઠા ભાગનું છે. એટલે વજન પર ગુરુત્વાકર્ષણ બળની અસર થાય, દળ ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર ના થાય. દળ આખા બ્રહ્માંડમાં અચળ હોય, જ્યારે વજન દરેક અલગ અલગ ગ્રહ ઉપર અલગ અલગ મળી શકે. એટલે દળનું મૂલ્ય અચળ છે, વજનનું મૂલ્ય સ્થાન બદલતા બદલાતું હોય છે. બરાબર, દળ માપવા માટે ચોક્કસ તુલા જોઈએ, વજન માપવા માટે સામાન્ય કરિયાણાની દુકાન ઉપરથી લાયેલું હોય એનાથી પણ ચાલે. પદાર્થનું દળ કદી શૂન્ય ના હોય, કારણ કે દળને ગુરુત્વાકર્ષણ સાથે લેવા દેવા નથી. પણ વજન કદાચ શૂન્ય હોઈ શકે. ક્યાં શૂન્ય હોય? જ્યાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય. ઓકે, તો આ તફાવત તમારી બુકમાં આપેલો છે, સારો છે, વાંચવા લાયક છે. તો આ સાથે અહીંયા એકમ પદ્ધતિઓ પૂરી થાય છે. સ્ક્રીનશોટ લઈ લો ઘનતા એકમનો.